ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે હું તમને ધોરણ ચારમાં વિષય ગુજરાતી ભણાવીશ વિદ્યાર્થી મિત્રો તમે પાઠ ત્રણ સાચી હજ ભણી ગયા બરાબર ને ટ્વિન્કલ ટીચરે તમને ખૂબ સરસ રીતે આ પાઠને સમજાવ્યું આજે હું તમને આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો સમજાવીશ આ પ્રશ્નોને સમજવા પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠનું વાંચન કરીશું બરાબર પછી આપણે તેનું સ્વાધ્યાય કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે દરેક વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તકમાં પણ ધ્યાન આપવાનું છે અને મારી સાથે તમારે વાંચવાનું પણ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ ત્રણ સાચી હજનું વાંચન કરીએ ઓકે પાઠ ત્રણ સાચી હજ બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી પરંતુ ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા એક વર્ષે જ્યારે બગદાદના લોકો હજમાંથી નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને તેમની ગરીબાઈને કારણે હજમાં ન જોડાઈ શકવાનું ભારે દુઃખ થયું તેઓ વિચારવા લાગ્યા જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પુણ્ય મેળવત શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું પરંતુ તેઓ મન મારીને બેસી જતા એક વખત રાત્રે તેઓ સૂઈ ગયા હતા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ તેમને કોઈનો અવાજ સંભળાયો તેઓ શાંતિથી સાંભળી રહ્યા વાત કરવાવાળા એ બે ફરિશ્તા હતા એક ફરિષ્ટાએ બીજાને પૂછ્યું હે ભાઈ આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે શું ખુદાએ એ બધાની હજ કબૂલ કરી દીધી છે તો બીજા ફરિષ્ટાએ જવાબ આપ્યો ના બધાનો તો સ્વીકાર નથી કર્યો પહેલાં ફરિષ્ટાએ પૂછ્યું તો પછી ખુદાએ કોની હજ સ્વીકારી છે બીજાએ કહ્યું એ હજીઓમાં કોઈની પણ હજ સ્વીકારી નથી પહેલા એ પ્રશ્ન કર્યો કે તો પછી આ વર્ષે હજનું પુણ્ય કોઈને પણ નહીં મળે બીજાએ જવાબ આપ્યો કેમ નહીં મળે પુણ્ય તો મળી ગયું છે પહેલાએ આશ્ચર્ય સાથે પૂછ્યું પણ કોને બીજાએ હસતા હસતા જવાબ આપ્યો અલી હુસેન મોચીને શેખ અબ્દુલ્લાએ બે ફરિશ્તા વચ્ચેની વાતચીત સાંભળી રહ્યા હતા વાત પૂરી થતાની સાથે જ બે ફરિશ્તા અદૃશ્ય થઈ ગયા શેખ અબ્દુલ્લા મૂંઝવણમાં પડી ગયા તેમને એ સમજાતું ન હતું કે હજ કર્યા સિવાય હજનું પુણ્ય કેવી રીતે મળી શકે બીજા દિવસે તેઓ દમાસ્કસ જવા રવાના થયા ક્યાં જવા રવાના થયા દમાશ્કસ પૂછતા પૂછતા તેઓ અલી હુસેનના ઘરે આવ્યા અલી હુસેને તેમને આવવાનું કારણ પૂછ્યું શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી સગળી વાત તેમને કહી સંભળાવી એમની વાત સાંભળીને અલી તો બેબાન જેવા થઈ ગયા કોણ બેબાન જેવા થઈ ગયા અલી હુસેન ભાનમાં આવતા તેમણે પોતાની વાત આ રીતે કહ્યું ભાઈ હું એક ગરીબ માણસ છું કેટલાય વર્ષોથી વિચારતો હતો કે હજ કરી આવું થોડું થોડું કરીને હજમાં તે મેં રૂપિયા ભેગા કર્યા હતા આ વર્ષે હજ કરવા જાત પણ હજ જવાનું નક્કી કર્યું તેના બે દિવસ પહેલાં જ મેં મારા પાડોશીના બાળકોને રોકડ કરતા જોયા કોને રડતા જોયા પાડોશીના બાળકોને કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે તે બિચારા બાળકોને કેટલાય દિવસોથી ખાવા માટે કંઈ જ ન મળ્યું હતું અને ખાવાનું મેળવવાનો કોઈ જ રસ્તો દેખાતો ન હતો તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને મા ખૂબ જ બીમાર હતી મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું બાળકો શા માટે રોકડ કરતા હતા કારણ કે તેને કેટલાય દિવસથી ખાવાનું મળ્યું ન હતું મારાથી એ બાળકોનું સહન ન થયું મેં મારા ઘરેથી રોટલીઓ મોકલી અને પછી જે પૈસા હજમાં તે ભેગા કર્યા હતા તે બધા જ તેમને આપી દીધા મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે જઈ શકાશે પરંતુ આ બાળકોની તકલીફ તો મારે આજે જ દૂર કરવી જોઈએ હવે આપ કહો તેઓની આ હાલત જોઈને હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું કોનાથી બાળકોનું દુઃખ સહન ન થયું અલી હુસેનથી શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો ખુદાનો આભાર માન્યો અને મોજીને કહેવા લાગ્યા ભાઈ હુસેન તમારી વાત સાચી છે ખુદાને ખુદાઈ પ્યારી છે તમે ગરીબ હોવા છતાં પેલા દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ તો ખુદાના દરબારમાં કોની હજ મંજૂર થઈ અલી સેનને અલી હુસેન આંખમાં જજરિયા સાથે આકાશ તરફ જોતા રહ્યા અને મનોમન ખુદાનો આભાર માનતા રહ્યા શેખ અબ્દુલ્લા ઉઠ્યા તેમણે અલી હુસેનનો હાથ પકડી ચૂમ્યો અને ત્યારે એમને પણ એવો અનુભવ થયો કે જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું વિદ્યાર્થી મિત્રો પાથના વાંચન પછી હવે આપણે પાથનું સ્વાધ્યાય સમજીશું સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો નંબર એક શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા થઈ આવતી નંબર બે શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા વિચારો શા માટે ન જઈ શક્યા નંબર ત્રણ અલી હુસેનના પાડોશમાં બાળકો શા માટે રોકડ કરતા હતા શા માટે રડતા હતા નંબર ચાર ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ કેમ મંજૂર થઈ કારણ કે અલી હુસેને હજમાં તે ભેગા કરેલા પૈસા પાડોશીના દુઃખી બાળકોને મદદ કરવા માટે વાપર્યા હતા નંબર પાંચ અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું શું કર્યું વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોના ઉત્તર તમારી પાથનું વાંચન કરીને તૈયાર કરવાના રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તમને આ પાથનું વાંચન કરવાની મજા આવી હશે મજા આવીને મને તો બહુ મજા આવી વિદ્યાર્થી મિત્રો હજુ તમારે એકવાર આ પાથનું વાંચન કરવાનું રહેશે બરાબર હવે તમને સ્વાધ્યનો પ્રશ્ન એક પણ સમજાઈ ગયો હશે સમજાઈ ગયો ને જે પ્રશ્નો બાકી છે એ પ્રશ્નો આપણે હવે પછીના ભાગમાં સમજીશું ઓકે તો ફરી મળીશું આવજો